बिहारी वर्ग एजुकेशनल एकेडमी द्वारा संचालित आ ऑनलाइन डिजिटल वर्गमां आप सौनुं हार्दिक स्वागत छे। धोरण 5 विषय समूह आसपास 5 नंबर 1 मजानी इंद्रियो जेनी अंदर आपणे नीचे आवेला प्रश्नोना जवाब लखो। શું મનુષ્ય પ્રાણીઓ માટે જોખમી છે? એટલે આ પહેલો પ્રશ્ન પૂછ્યો આપણે કે મનુષ્ય છે એ જે પ્રાણીઓ છે એમના માટે જોખમી, જોખમી એટલે શું કે નુકસાન કરે તેવો છે, તેમને નુકસાન પહોંચાડે તેવા વ્યક્તિ છે, કઈ રીતે તે જણાવો, અને જો હોય તો કઈ રીતે તે જણાવવાનું, અને જો ન હોય તો નથી તો શા માટે નથી તે જણાવો। હવે મિત્રો પહેલા આપણે વિચાર કરવો છે કે શું ખરેખર આપણે કોઈ પ્રાણી પક્ષીઓ માટે જોખમી છીએ, આપણે તેને કોઈ રીતે નુકસાન પહોંચાડી છીએ। હા સાહેબ, અમે ટીવીમાં ઘણી બધી વખત જોતા હોઈએ છીએ કે કોઈ નાના નાના મોટા પ્રાણીઓ હોય તો લોકો આવે અને એને મારી નાખે, તો આ એક પ્રકારનું શું થયું કહેવાય, એમના માટે જોખમ થયું કહેવાય। તો આપણે લખી શકીએ જવાબ હા, શું મનુષ્ય પ્રાણીઓ માટે જોખમી છે? તો લખી શકીએ હા, મનુષ્ય પ્રાણીઓ માટે જોખમી છે। હા, મનુષ્ય પ્રાણીઓ માટે જોખમી છે। હવે આપણે કીધું કઈ રીતે જણાવો, તો આપણને બધાને ખબર છે કે મનુષ્ય શું કરે છે, પ્રાણીઓનો શિકાર કરે છે। અને શિકાર શું કામ કરે છે, તો એના અલગ અલગ વસ્તુ હોય। ઘણી બધી વ્યક્તિને શું હોય, શિકાર કરવાનો શોખ હોય, તો એ પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે એનો શિકાર કરતા હોય। પછી બીજું શું હોય, ઘણા બધા લોકો જંગલમાં રહેતા હોય, એ આવા પ્રાણીઓને પકડે, પછી તેમનો શિકાર કરી નાખે, તેમને મારી નાખે, પછી તેના અંગ હોય, અંગ એટલે શું, આંખ, કાન, નાક, જીભ, એમની ચામડી, આ બધું લઈ અને બજારમાં વેચી દીધે, પછી એમાંથી એમને પૈસા મળતા હોય। આવી રીતે એમના ઘરે પોતાનું ગુજરાન ચાલતું હોય, આજીવિકા ચાલતી હોય, તેમના ઘરે પૈસા આવતા હોય। પછી કઈ રીતે હોય, ઘણા બધા મનુષ્ય જંગલમાં ન રહેતા હોય, પરંતુ એને શું હોય, અમારે ખૂબ જ રૂપિયા કમાવા છે, એટલે તે જંગલમાં જાય, આવા પ્રાણીઓને પકડે, પકડીને ભેગા કરે, બધાને મારી નાખે, એમની ચામડી કાઢી લે, એમના દાંત કાઢી લે, એમની આંખ કાઢી લે, આવી જે વસ્તુ હોય કે કાઢી અને વિદેશમાં વેચી દે, એટલે એ મનુષ્ય શું કરે, એમને વધારે પૈસા કમાવવા, અને વધારે પૈસા કમાવવા માટે તે આવી રીતે પ્રાણીઓનો શિકાર કરે છે। એટલે શું મનુષ્ય પ્રાણીઓ માટે જોખમી છે? હા, મનુષ્ય પ્રાણીઓ માટે જોખમી છે, એટલું આપણે લઈએ। હવે કઈ રીતે તે આપણે જણાવવાનું છે, તો જણાવી રહ્યા તે ઘણા બધા મનુષ્યો પોતાના આનંદ માટે, ઘણા બધા મનુષ્ય પોતાના આનંદ માટે પોતાની આજીવિકા, આજીવિકા એટલે શું કે જ્યાંથી તેમને રૂપિયા મળતા હોય, પોતાનું ગુજરાન ચાલતું હોય, ઘર ચાલતું હોય, તેને શું કહેવાય, આજીવિકા। ઘણા બધા મનુષ્ય પોતાના આનંદ માટે, પોતાની આજીવિકા માટે અને વધારે ધન કમાવવાની લાલચે પ્રાણીઓનો શિકાર કરે છે। શું કરે છે, ઘણા બધા મનુષ્ય પોતાના આનંદ માટે, આજીવિકા માટે અને ખૂબ વધારે રૂપિયા વાળા થાવ છે, એટલે ધન કમાવવાની લાલચે પ્રાણીઓનો શિકાર કરે છે। એટલે આપણે પ્રાણીઓ માટે જોખમી કઈ રીતે છીએ, એમનો શિકાર કરીને છીએ। હવે આપણે થોડાક ઉદાહરણ લઈએ કે સાહેબ કયા કયા પ્રાણીઓનો શિકાર કરે છે, શિકાર કરતા હોય છે, જેમ કે હાથી આપણે બધાએ જોયો હોય, તો હાથીના દાંત કેવા હોય, લાંબા હોય। હવે લોકો શું કરે, હાથીને મારી નાખીએ અને એના દાંત કાઢી દીધી અને પછી એને વિદેશમાં વેચી દીધી, એટલે હાથીનો શિકાર શું કામ કરવામાં આવે છે, જેમ કે
હાથીનો શિકાર તેના દાંત માટે આપેલું ઉદાહરણ થયું કે હાથીનો શિકાર શું કામ કરવામાં આવે છે તેઓના દાંત માટે જેમના દાંત બહુ કિંમતી હોય પછી વિદેશમાં એ લોકો વેચી દે એટલે એમને વધારે પૈસા મળે પછી બીજું ઉદાહરણ લઈએ તો આપણે બધા એ વાઘને જોયો છે તો વાઘનો શિકાર તેઓના નખ માટે વાઘના નખ હોય એ નખનો લોકો શું કરી નાખે પેલા વાઘને મારી નાખશે પછી એમના નખ એમાંથી કાઢી લેશે અને કાઢીને શું કરશે એને વેચી દેશે ત્યાર પછી મગર અને સાપનો શિકાર તેઓની ચામડી માટે પછી શું કરશે કે વાઘનો શિકાર કરીને તો નખ માટે ગયો હતો હાથીનો શિકાર દાંત માટે ગયો હતો એવી જ રીતે મગર અને સાપનો શિકાર મગર અને સાપ હોય એ ચામડી કેવી હોય થોડી કડક હોય એટલે એ લોકો શું કરશે એનો શિકાર કરી અને તેઓની ચામડીને વેચી દેશે એટલે આટલા આપણે ઉદાહરણ લીધા છે કે કેવા કેવા પ્રાણીનો શિકાર કરવામાં આવે હાથી વાઘ મગર સાપ આવા ઘણા બધા પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે તેમના અંગ કાઢી લેવામાં આવે છે અને તેમને વેચી દેવામાં આવે છે આટલું થયું હવે એક વસ્તુ વિચારો દાખલા તરીકે હાથી વાઘ સાપ મગર પછી બીજા ઘણા બધા પ્રાણીઓ હોય એ બધા રહેતા ક્યાં હોય તો આપણે કહી શકીએ કે સાહેબ એ બધા જંગલમાં રહેતા હોય જંગલમાં શું હોય ઝાડવાઓ હોય નદી હોય તળાવ હોય આવી બધી વસ્તુ આવેલી હોય પર્વત હોય હવે થાય શું કોઈ મનુષ્યને માલિકનો ઘર બનાવવું છે તો હવે તો આપણી પાસે જગ્યા પૂરી થઈ ગઈ છે એટલે લોકો શું કરે છે ધીમે ધીમે જંગલમાં રહેલા ઝાડવા કાપવા માંડ્યા એટલે ઝાડવા કાપી નાખ્યા એટલે ધીમે ધીમે આપણે અહીંયા આપણું મકાન બનાવ્યું હોસ્પિટલ બનાવી ઉદ્યોગ બનાવ્યો કંપની બનાવી કારખાના બનાવ્યા એટલે બન્યું શું ધીમે ધીમે આપણે ઝાડવા કાપતા ગયા એટલે જંગલ કેવા થતા ગયા ઓછા તો આ વાઘનું હાથીનું એનું ઘર કેવું થતું ગયું નાનું પેલા આવડું મોટું ઘર હતું એનું પછી આપણે આટલો ભાગ લઈ લીધો અહીંયા આપણે મકાન બનાવી નાખ્યા ઉદ્યોગ બનાવી નાખ્યા હોસ્પિટલ બનાવી નાખી વરી આટલો ભાગ લઈ લીધો વરી મકાન બનાવ્યા ઉદ્યોગ બનાવી હોસ્પિટલ બનાવી વરી આટલો ભાગ લઈ લીધો જો ઓલાનું જે જંગલ હતું પેલા આવડું એ કેવડું થઈ ગયું ખૂબ નાનું થતું ગયું હવે ધીમે 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 એ બધું નાનું થતું જાય તો પછી વીએ ક્યાં એટલે આવી રીતે પણ એ લોકો ધીમે ધીમે મૃત્યુ પામવા લાગ્યા એટલે લખવું હોય તો હજી એક મોટો લખી શકાય કે મનુષ્યો પોતાના વસવાટ માટે મકાનો બનાવે છે તેમજ ઉદ્યોગો હોસ્પિટલ વગેરે કારણે મનુષ્યો પોતાના વસવાટ માટે શું બનાવે છે મકાનો બનાવે છે તેમજ ઉદ્યોગો હોસ્પિટલ વગેરેને કારણે આજે જંગલોનું પ્રમાણ ઓછું થતું જાય છે જેથી પ્રાણીઓ પોતાની રહેવાની જગ્યા ઘણી બધી વખત આવું લખવામાં નથી આવતું કે પોતાની રહેવાની જગ્યા એના જગ્યાએ જે શબ્દ વપરાય છે એને કહે છે નિવાસ સ્થાન નિવાસ એટલે જે જગ્યાએ રહેતા હોય તે જે જગ્યાએ રહેતા હોય તે જેથી પ્રાણીઓ પોતાની રહેવાની જગ્યા અથવા તો નિવાસ સ્થાન
ગુમાવતા જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખરેખર પ્રાણીઓ માટે જોખમી છીએ? હા, જોખમી છીએ. શા માટે? આપણે તેનો શિકાર કરીએ છીએ. કયા કયા પ્રાણીઓનો શિકાર કરીએ છીએ? અને આપણે આપણી લાલચ માટે મકાન બનાવવા માટે, ઉદ્યોગ બનાવવા માટે, હોસ્પિટલ બનાવવા માટે આડે ધડ જંગલોને કટ કરવા લાગીએ છીએ, જેને કારણે આજે જંગલોનું પ્રમાણ ઓછું થતા પ્રાણીઓ પોતાનું નિવાસસ્થાન ગુમાવતા જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, અભયારણ્ય એટલે શું? ગુજરાતમાં આવેલા બે અભયારણ્યોના નામ આપો. હવે જોવો જોઈએ, આગળના પ્રશ્નોમાં આપણે એટલું જોયું હતું કે ખરેખર આપણે મનુષ્યો પ્રાણીઓ માટે ખૂબ જ જોખમી છીએ, કે એમનો શિકાર કરી નાખીએ છીએ, એમને મારી નાખીએ છીએ. પછી રોજે રોજે આપણે બધે પ્રાણીઓને મારવા લાગી તો કોઈ પ્રાણીઓ બચે જ નહીં. તો પછી શું કરવું પડે? એમને બચાવવા એ પણ આપણી ફરજ છે. એટલા માટે આજે ગવર્નમેન્ટ હોય, સરકાર હોય, એવો એ લોકોએ અભયારણ્યની રચના કરી હોય. એમાં શું કર્યું હોય? તો અભયારણ્યમાં શું હોય? એક એવો વિસ્તાર પસંદ કરવામાં આવે, જગ્યા પસંદ કરવામાં આવે, અને એ જગ્યાની ફરતે એક દિવાલ બનાવવામાં આવે, તેની અંદર પ્રાણીઓને મૂકી દેવામાં આવે. પ્રાણીઓની અને એ જંગલ જેવો જ વિસ્તાર હોય, એ જંગલમાં પ્રાણીઓ મુક્ત રીતે હરી ફરી શકતા હોય, પોતાની રીતે જ્યાં જવું ત્યાં જઈ શકતા હોય, તેમને ખાવાનું આપવામાં આવે, પરંતુ તેમનો શિકાર કરવા દેવામાં આવે નહીં. એટલે એ જે વિસ્તાર રહ્યો કે જેની અંદર તેનું રક્ષણ કરવામાં આવે છે, તેને શું કહેવાય? અભયારણ્ય. એટલે હું લખું, અને આ અભયારણ્યમાં કેવા પ્રાણીઓ હોય? તો જેઓના માટે વિનાશનું જોખમ હોય. દાખલા તરીકે વાઘ, સિંહ, આ બધા પેલા ખૂબ જ વધારે હતા, અત્યારે કેવા થઈ ગયા છે? ખૂબ જ ઓછા થઈ ગયા છે. તો જેઓના માટે વિનાશનું જોખમ હોય કે હવે બહુ ઓછા વધેલા હોય, એવા પ્રાણીઓને શેમાં રાખવામાં આવે છે? અભયારણ્યમાં રાખવામાં આવે છે. બે પ્રશ્ન પૂછેલા છે, એના પહેલા પ્રશ્નનો જવાબ આપો. તો આપણે અહીં લખી લઈએ જવાબ. કેનો જવાબ લખીએ છીએ? પહેલા તો અભયારણ્યનો. અભયારણ્ય એટલે શું? તો હું લખું કે જે પ્રાણીઓના જે પ્રાણીઓના માથે વિનાશનું જોખમ હોય, તેવા પ્રાણીઓના રક્ષણ માટે, જે પ્રાણીઓના માથે વિનાશનું જોખમ હોય તેવા પ્રાણીઓના રક્ષણ માટે સુરક્ષિત, એટલે કે ત્યાં કોઈ આવી જાતે કરી શકે, કોઈ પ્રાણીઓનો શિકાર ન કરી શકે, સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય કહે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, કે જે પ્રાણીઓના માથે વિનાશનું જોખમ હોય, જે પ્રાણીઓની સંખ્યા ધીમે ધીમે ઘટતી હોય, એ સંખ્યા આપણે હવે ઘટવા દેવી નથી. એટલા માટે આવા પ્રાણીઓને જે જગ્યાએ રાખવામાં આવે, તેમનું રક્ષણ કરવામાં આવે, તેને શું કહેવાય? અભયારણ્ય. ગુજરાતમાં આવેલા બે અભયારણ્યોના નામ આપો. તો વળી પાછું નીચે લખીએ, ગુજરાતમાં આવેલા બે અભયારણ્યોના નામ, ગુજરાતમાં આવેલા બે અભયારણ્યોના નામ. તો ગુજરાતમાં આપણે બે અભયારણ્યોના નામ લખવાના છે. એમાં પહેલું નામ છે, જેનું નામ છે બાલારામ અભયારણ્ય, અને બીજું જે નામ છે તેનું નામ છે નળસરોવર પક્ષી અભયારણ્ય.
નળ સરોવર પક્ષી અભયારણ્ય. તો અભયારણ્ય શું આપે જાણી ગયા. ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ અભયારણ્ય આવેલા છે? તો ગુજરાતમાં બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલા છે. હવે પછીનો વિડિયો આપણે આવતીકાલે નિહાળીશું. જય હિન્દ, જય ભારત.